હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર 10 પૃથ્વી પરના આવરણો, પૃથ્વી ઉપર જે આવરણ આવ્યું, પૃથ્વી આપણે જે આવરણ બનેલી છે એ મુખ્યત્વે ચાર આવરણો વિશે અભ્યાસ કરીશું. એટલે કે પૃથ્વી પરના આવરણો વિશે આપણે આજે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થીઓ, આપણે આ અગાઉ ચેપ્ટર 9માં જોઈ ગયા કે આપણું ઘર પૃથ્વી, જેના વિશે જોયું હતું કે પૃથ્વી એ બ્રહ્માંડની અંદર જે સૂર્ય આવેલો છે એ સૂર્યમંડળ, એ સૌરમંડળ એટલે કે સૌર પરિવારનો એક સભ્ય છે. સૌર પરિવારના જે 8 સભ્યો છે એ 8 સભ્યોમાંથી પૃથ્વી પણ એક સૌરમંડળનો સભ્ય છે. કે જેમાં જોયું હતું કે 8 સભ્યોમાંથી સૌર પરિવારની અંદર 8 સભ્યોમાંથી પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં માનવ વસવાટ કરે છે, જીવ સૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, જીવ સૃષ્ટિ અસ્તિત્વ રહેલું છે. વનસ્પતિ, પશુ પક્ષી, જીવ જંતુ, માનવી આ બધાનું અસ્તિત્વ પૃથ્વી ગ્રહ ઉપર જ રહેલું છે. બાકીના અન્ય કોઈ ગ્રહ ઉપર જીવ સૃષ્ટિ અસ્તિત્વ રહેલું નથી, યાની કે વાતાવરણ નથી, પાણી નથી, ત્યાં જીવ જોવા મળતો નથી. એટલે કે અન્ય ગ્રહો ઉપર હજુ સુધી કોઈ પાણી કે નાઇટ્રોજન કે ઓક્સિજન કે એવા કોઈ વાયુઓના પુરાવા મળ્યા નથી કે ત્યાં માનવ જીવન શક્ય બને, જીવ સૃષ્ટિ શક્ય બને. તો સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી પણ સૂર્યમાંથી અલગ થયેલી છે, સૂર્યનો જ એક ભાગ છે પૃથ્વી. જ્યારે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો, બદલાવ આવ્યો અને ધડાકા થયા, તો એ ધડાકા સાથે સૂર્યમાંથી એક નાનો ટુકડો છૂટો પડ્યો અને એ ટુકડો વાતાવરણની અંદર ભ્રમણ કરવા લાગ્યો. વાતાવરણની અંદર ભ્રમણ કરતા કરતા અન્ય વાયુઓ સાથે મળીને આ પૃથ્વી ઉપર વાતાવરણ બન્યું અને પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે અગન ગોળા સ્વરૂપે હતી, ધક ધક તો એ ગોળો હતો. પણ વાતા પૃથ્વી ઉપર વાતાવરણ અસ્તિત્વ આવતા વાતાવરણમાં બદલાવ આવ્યો અને બદલાવ આવવાથી પૃથ્વી ઉપર વાતાવરણ અસ્તિત્વમાં આવ્યું. વાતાવરણ અસ્તિત્વમાં આવ્યાથી હાઇડ્રોજન, નાઇટ્રોજન આ બધા વાયુઓ અસ્તિત્વમાં આવ્યા અને આના કારણે પૃથ્વી ઉપર સતત વરસાદ પડ્યો. સતત વરસાદ પડવાના કારણે પૃથ્વીનો ઉપરનો જે પડ છે એ પડ ઠંડુ પડ્યું અને જમીનનું નિર્માણ થયું અને ઘણા વર્ષો સુધી સતત વરસાદ પડવાથી પૃથ્વી ઉપર મહાસાગરોનું નિર્માણ થયું, જમીનનું નિર્માણ થયું અને સાથે સાથે મહાસાગરોનું નિર્માણ થયું. મહાસાગરોનું નિર્માણ થયું અને એના કારણે સૂર્યપ્રકાશ અને અન્ય વાયુ ભળતા મહાસાગરોની અંદર વનસ્પતિનું નિર્માણ થયું, નાના જીવજંતુઓ ઉત્પન્ન થયા, નાના જીવજંતુઓ ઉત્પન્ન થયા. સમુદ્રની અંદર લીલ જે વનસ્પતિ કહેવાય છે એ લીલ વનસ્પતિનું ઉત્પાદન થયું. ત્યાર પછી ધીરે ધીરે સમુદ્રમાંથી જમીન પર વનસ્પતિનું નિર્માણ થયું અને સજીવો ઉત્પન્ન થયા, સજીવોનું નિર્માણ થયું અને આમ કરતાં કરતાં પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિનું અસ્તિત્વ શરૂ થયું, જીવ સૃષ્ટિનું નિર્માણ થયું. અને આ રીતે પૃથ્વી ઉપર પશુ પક્ષી માનવી પાણી દરેક પ્રકારના વાયુઓ, દરેક પ્રકારના વાયુઓનું જે આખું આવરણ બન્યું છે એ આવરણને ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે, જેને કહેવામાં આવે છે પૃથ્વી પરના આવરણો. તો પૃથ્વી ઉપર મુખ્યત્વે ચાર આવરણ આવેલા છે. પૃથ્વી ઉપર મુખ્યત્વે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી ચાર ભાગમાં વિભાજિત થયેલી છે. તો પૃથ્વી ઉપર જે મુખ્ય કેટલા આવરણો આવેલા, ચાર આવરણો આવેલા છે. મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. તો મૃદાવરણ એટલે કે માટીનું પડ, જ્યાં જમીન આવેલી છે પૃથ્વી ઉપર જે ભાગ પર જમીન આવેલી છે એ ભાગને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ધીરે ધીરે પૃથ્વી પર જે વાયુ આવેલા છે એ વાયુનું જે આવરણ છે એ વાયુના આવરણને કહેવામાં આવે છે વાતાવરણ. ત્યાર પછી જલાવરણ, જલાવરણ એટલે પૃથ્વી ઉપર જે મહાસાગરો, ઝરણાઓ, નદીઓ, સરોવરો એ જે નિર્માણ થયેલું છે એને જલાવરણ તરીકે એટલે કે પાણીનું આવરણ કહેવામાં આવે છે. તો એને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ત્રણેય આવરણ ઉપર સમગ્ર જીવસૃષ્ટિ વિકાસ પામી છે, પર્યાવરણનું અસ્તિત્વ રહ્યું છે,
એને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં જૈવિક અને અજૈવિક એટલે કે માનવીય પ્રવૃત્તિ રીતે અને કુદરતી રીતે ઉદ્ભવતા જે તત્વો છે એ તત્વોનો જે વિકાસ થયો છે એને જીવાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, પૃથ્વી, આપણી જે પૃથ્વી છે એ પૃથ્વી મુખ્યત્વે ચાર આવરણોની બનેલી છે, મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે પૃથ્વી ઉપરના મુખ્ય જે આ ચાર આવરણો છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ, એ ચાર આવરણો વિશે અભ્યાસ કરવાનો છે. તો તેમાં આપણે સૌપ્રથમ જોઈએ મૃદાવરણ. મૃદાવરણ એટલે કે મૃદ, મૃદ એટલે કે માટી, પૃથ્વી ઉપરની માટી જેમાં રેતી, કાંકરા, રજ, માટી આ બધાનો સમાવેશ એમાં થાય છે, માટીમાં, માટી. અને આવરણ એટલે કે પડ, આ મૃદાવરણ એટલે કે માટીનું પડ, આ બંને ભેગું થઈને શું કરે છે, માટીનું પડ, જેને કહેવામાં આવે છે મૃદાવરણ, એટલે કે માટીનું આવરણ, માટીનું પડ. તો મૃદાવરણ એટલે કે પૃથ્વી ઉપરનો પોપડો, જે ઘન પદાર્થો, રેતી, કાંકરા, ખડકો, આ જે બધા પદાર્થોનો બનેલો છે એ ઘન પદાર્થને મૃદાવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે મૃદાવરણ એ મૃદાવરણ ઘન પદાર્થોનો એટલે કે ઘન ખડક પદાર્થોનો, ખડકોનો અને ઘન પદાર્થોનો બનેલો છે, તેથી તેને ખડકાવરણ કાં તો ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખડકાવરણની સાથે સાથે ઘનાવરણ, ઘનાવરણ પણ કહે છે. ખડકાવરણ એટલે ખડકો અને ઘન પદાર્થોનો બનેલો છે, એટલા માટે એને ઘનાવરણ કાં તો ખડકાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે હવે મૃદાવરણ, પૃથ્વી ઉપર માટીનું કેટલું આવરણ આવેલું છે, પૃથ્વી ઉપર જમીનનો કેટલો વિસ્તાર છે એના વિશે જોઈએ કે પૃથ્વીનો ઉપરનો જે પોપડો છે એ લગભગ જાડાઈ એટલે કે નીચે તળિયાથી લઈને જમીનનું જે પડ છે, જે લાવા રહેલો છે એ લાવાથી ઉપર જે જમીનનો ભાગ દેખાય છે એ જમીન કેટલી જાડાઈ ધરાવે છે. પૃથ્વી સપાટી ઉપરથી લઈને પર્વતો, તો મૃદાવરણની અંદર શેનો શેનો સમાવેશ થાય છે, મૃદાવરણની અંદર મેદાની પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો, પર્વતો, આ બધાનો સમાવેશ શેમાં થાય છે, મૃદાવરણમાં. આપણા દેશની અંદર વાત કરીએ તો કે આપણા દેશની અંદર બધી જગ્યાએ એક જ સરખી જમીન નથી, એક જ સરખું જમીનનું પડ નથી આવ્યું, બધી જગ્યાએ ઊંચી નીચી ઢોળાવાળી જમીન જોવા મળે છે, કેટલીક જગ્યાએ જમીનનું પડ જાડું જોવા મળે છે તો કેટલીક જગ્યાએ જમીનનું પડ પાતળું જોવા મળે છે. તો મૃદાવરણની જે જમીનની જે જાડાઈ છે એ જાડાઈ આશરે 64 કિલોમીટરથી લઈને 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે જમીન આપણી પૃથ્વી સપાટી ઉપર. તો આશરે 64 કિલોમીટરથી લઈને 100 કિલોમીટર જેટલો લગભગ વિસ્તાર ધરાવે છે. હવે આ જે માટી છે એ માટી શાની બનેલી છે, જે રેતી, કાંકરા આ બધું શાનું બનેલું હતું, ઠીક, એલ્યુમિનિયમ અને સિલિકાનું પડ છે. મૃદાવરણ પડ શાનું બનેલું, એલ્યુમિનિયમ અને સિલિકાનું પડ બનેલું છે, એની અંદર તત્વો જોવા મળે છે. હવે આ જે હલકા તત્વો છે એ હલકા તત્વોનું આ પડ બનેલું છે, જેને મૃદાવરણ કહેવામાં આવે છે. હવે મૃદાવરણનું પડ જમીન સપાટી કરતાં સમુદ્રની અંદર જમીનનું પડ પાતળું જોવા મળે છે, કે જ્યાં સમુદ્ર ઊંડા છે, નીચા છે જમીન સપાટી કરતાં, એટલે કે સમુદ્રની તળિયું જે માટી રહેલી છે એ તળનું પાતળું જોવા મળે છે, જ્યારે ઉચ્ચ પ્રદેશો, મેદાનોમાં અને પર્વતોમાં આ જમીનનું પડ જાડું જોવા મળે છે, એની ઊંચાઈ વધારે જોવા મળતી હોય છે. પૃથ્વી સપાટીનો આશરે એટલે કે આખી જે પૃથ્વી છે, ધારો કે આ પૃથ્વી છે, તો પૃથ્વી સપાટીનો, પૃથ્વી પર તમે જોઈ છો કે જે વાદળી કલર દેખાય છે આખો, એ વાદળી કલર શું છે, પાણી છે. અને પૃથ્વી ઉપર જે 7 ખંડો આવેલા છે, જે જમીન દેખાય છે, એ જમીનની અંદરથી 29% ભાગ કે પૃથ્વી સપાટી પર, પૃથ્વી સપાટી પર મૃદાવરણ આશરે 29% ભાગ રોકે છે, ભાગ રોકે છે. એટલે કે પૃથ્વી ઉપર 29% ભાગ પર જમીન આવેલી છે, એટલો ભાગ જમીનનો જોવા મળે છે, બરાબર. અને બાકીના ભાગ પર મોટાભાગે પાણી જોવા મળે છે, 29% ભાગ પર પાણી રહેલું છે, જમીન રહેલી છે, અને 71% ભાગ પર આ
70% ભાગમાં પાણી જોવા મળતું હોય છે. એટલે કે પૃથ્વીનો જે કુલ વિસ્તાર છે, કુલ વિસ્તારમાંથી 29% ભાગ ઉપર જમીન જોવા મળે છે. ત્યાં ઉદાહરણ આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાની પ્રદેશો વગેરેનો સમાવેશ જોવા મળે છે. મૃદાવરણની સપાટીની જેમ જેમ ઊંચી જઈને તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે. એટલે કે મૃદાવરણ જે મેદાની પ્રદેશની જે સપાટી છે, એ સપાટીમાં જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ તેના તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. ઓક્સિજનની માત્રા ઘટતી જાય છે અને તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. તો સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 સેલ્સિયસ જેટલો, એટલે કે મૃદાવરણની અંદર તમે વાત કરો તો કે આપણે સામાન્ય રીતે 1 કિલોમીટરથી ઊંડાઈએ જતા, એટલે કે પૃથ્વી સપાટીથી આપણે જેમ જેમ અંદર જઈએ, જમીનની અંદર જઈએ, તો જમીનની અંદર શું ભરેલું છે? જમીનની અંદર લાવા રહેલું છે. પૃથ્વી સપાટી ઉપર જેટલું તાપમાન હોય છે એના કરતાં જેમ જેમ જમીનની અંદર જઈએ છીએ, ઊંડાઈએ જઈએ છીએ, તો ઊંડાઈએ તાપમાનમાં સતત વધારો થતો રહે છે. તાપમાનમાં વધારો થતો, એટલે કે સામાન્ય રીતે આપણે 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. પૃથ્વી સપાટીથી ખોદકામ કરીએ, તમે જોઈ શકે ખોદકામ કરીએ તો અંદરથી ગરમ ગરમ માટી નીકળે છે બહાર. એટલે કે 1 કિલોમીટર પૃથ્વી સપાટીની અંદર 1 કિલોમીટર અંદર જઈએ તો ત્યાં 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે, ગરમીમાં વધારો જોવા મળે છે. તો આ અહીં વધારે ગરમીના કારણે અંદરનો જે ખડકોળો એ પીગળી જઈ અને મેઘમાં સ્વરૂપે જોવા મળે છે. એટલે કે પૃથ્વીની અંદર જઈએ છીએ તો પૃથ્વીની અંદર જે ખડકો રહેલા છે એ ખડકો આ ગરમીના કારણે પીગળી જાય છે અને એ જેને આપણે પીગળેલા રસની મેઘમાં તરીકે ઓળખીએ છીએ, અર્ધ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. આ ખડકોના પીગળેલા રસને આપણે મેઘમાં તરીકે ઓળખીએ છીએ. એટલે કે પૃથ્વીના તેટાળમાં પીગળેલા ખડકોના રસને મેઘમાં કહે છે. એટલે કે પૃથ્વીની અંદર જેમ જેમ જઈએ ત્યાં ગરમી વધારે હોવાના કારણે જે ખડકો છે એ ખડકો અર્ધ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, ખડકો પીગળી જાય છે અને એ પીગળેલા રસને, ખડકોના રસને મેઘમાં કહેવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે આપણે જોઈએ હવે આગળ મૃદાવરણ વિશે આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું.